जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन एजुकेशन में हूँ संजय रावल आपनो हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज विषय है गणित धोरण 6 गणित विषय की अंदर आप संख्या साथ रमत जो है ये प्रकरण 3 शीखी रहा है। हवे आ प्रकरण की अंदर आप स्वाध्याय 3.3 अंदर विभाज्यता चावीओ जे छे ए आपणे शीखवानी छे। तो विभाज्यतानी चावीओनो उपयोग केवी रीते करवो, तो एना माटे पहेला आपणे विभाज्यतानी चावीओ शुं छे एने समजवी जोशे। तो अहीं आपणे संख्याओ छे के 2 3 4 5 6 7 8 9 10 आ बधी संख्याओ जे छे ए संख्याओनी केटलीक चावीओ छे। तो के जे संख्याओने आपणे कई संख्या वडे निशेष ભાગી શકીએ, તો 2 જે છે એ 2 સંખ્યા વડે કઈ સંખ્યાઓને આપણે નિશેષ ભાગી શકીએ, 3 છે એને કઈ સંખ્યાઓ વડે આપણે નિશેષ ભાગી શકીએ। તો અહીંયા આપણને 2 ની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તો તે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ। એટલે કે આપેલી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, એ પણ આપણે નિશેષ ભાગી શકીએ છીએ। તો અહીંયા આપણે 2 ની વિભાજ્યતાની ચાવી જે છે એ 0 2 4 6 અને 8 જે સંખ્યાનો એકમનો અંક હોય, તો આપણે એકમ અને દશકના અંકો લઈએ તો દાખલા તરીકે અહીંયા તમને આપેલે છે 24। આ 24 છે અને એને આપણે 2 ની વિભાજ્યતાની ચાવી લગાડવી છે, તો આપણે કહી શકીએ કે એકમનો અંક કયો છે? 4 છે। તો આ સંખ્યાનો એકમનો અંક કે 4 આવે છે, તો આ 24 છે એને આપણે 2 વડે નિશેષ છે ભાગી શકીએ છીએ। તો કે 2 એક 2 ઉપરથી ઉતાર્યા 4 2 2 4 નિશેષ એટલે કે શેષ શૂન્ય વધવી જોઈએ। શેષ જે છે એ શૂન્ય વધે ત્યારે આપણે એને નિશેષ ભાગી શકીએ એવું કહી શકાય છે। ત્યાર પછી 3 વિભાજ્યતાની ચાવી, તો 3 વિભાજ્યતાની ચાવી આપણને શું કહે છે કે સંખ્યાઓના અંકોના સરવાળાને, સંખ્યાઓના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો દાખલા તરીકે આપણે અહીંયા સંખ્યા લઈએ કે 18 જે છે, 18 તો 18 જે છે એ સંખ્યા 18 છે, તો એના અંકોનો સરવાળો કરીએ તો કે 1+8 એટલે કે 1+8 બરાબર થયા 9। તો 9 જે છે એને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ, તો કે હા 9ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ। 3 3 9 -0 તો શેષ જે છે નિશેષ વધે છે એટલે કે શૂન્ય શેષ આવે છે। તો આપણે આ અંક જે સોરી જે 3 વડે નિશેષ ભાગી શકાય, તો 18ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ। એ 3ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી અને આપણે અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકીએ, તો આપેલી સંખ્યા કોઈ પણ હોય એને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ। ત્યાર પછી આપણને 4ની વિભાજ્યતાની ચાવી આપેલી છે, તો 4ની વિભાજ્યતાની ચાવી આપણને એમ કહે છે કે સંખ્યાનો એકમ અને દશક બંને અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય। જો સંખ્યાનો એકમનો અંક અને દશકનો અંક આ બંને અંકના બંને અંકથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો એના માટે પણ આપણે ઉદાહરણ છે લખીએ કે 128 બરાબર છે, તો અહીંયા આપણે 2 અંકો જે છે એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા, તો એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા કઈ છે? 28 છે બરાબર। તો 28ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ, તો અહીંયા આપણે 28 ભાગ્યા 4 કરીએ, 28 ભાગ્યા 4 તો 4 7 28
શૂન્ય. હા, તો આ સંખ્યા જે 128 છે એ 128ને આપણે 4 વડે એ નિશેષ ભાગી શકીએ છીએ. એવી જ રીતે આપણે બીજી કોઈ પણ સંખ્યાઓ લઈ અને ઉદાહરણ જોઈએ અને ચેક કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે 5ની વિભાજ્યતાની ચાવી જોઈએ. તો કે 5ની વિભાજ્યતાની ચાવી એકદમ સરળ છે કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય અથવા 5 હોય તો એ સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો 5ના ઉદાહરણો આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ. દાખલા તરીકે એકમનો અંક શૂન્ય છે, તો શૂન્ય છે 100ને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો કે 20 × 5 = 100, તો 5 વડે નિશેષ એને આપણે ભાગી શકીએ છીએ. એવી જ રીતે આપણે 6ની વિભાજ્યતાની ચાવી લઈએ. તો 6ની વિભાજ્યતાની ચાવી જે છે એ આપણને એવું કહે છે કે સંખ્યા 2 અને સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાતી સંખ્યાઓને 6 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે જે જે સંખ્યાઓ આપણે 2 વડે અને 3 વડે આ બંને વડે નિશેષ ભાગી શકીએ તેવી સંખ્યાને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપણે લઈએ કે 24 લઈએ. 24ને આપણે 2 વડે પણ નિશેષ ભાગી શકીએ અને 3 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ. સોરી, 8 × 3 = 24. તો આ 24ને આપણે 6 વડે પણ નિશેષ ભાગી શકીએ કે 24 × 6, તો 6 × 4 = 24. તો આ આપણે 24ને 6 વડે નિશેષ ભાગી શક્યા, કારણ કે 24 વડે આપણે 2ને પણ ભાગી શકીએ છીએ અને 3ને પણ. એવું નથી કે માત્ર 2 વડે ભાગી શકાય તો પણ 6 વડે ભાગી શકાય, એવું નથી. બંને સંખ્યાઓ વડે આપણે નિશેષ ભાગી શકીએ તો એ સંખ્યાને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ત્યાર પછી 8ની વિભાજ્યતાની ચાવી આપણને આપેલી છે કે છેલ્લા સંખ્યાના છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા, એટલે કે એકમ, દશક અને 100. આ ત્રણેય અંકો વડે બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકીએ તો એ સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો એના માટે પણ આપણે 8ની વિભાજ્યતાની ચાવી જે છે સેમ આપણે 4ના વિભાજ્યતાની ચાવી જો એને એકમ અને દશક આપેલો છે. અહીંયા આપણે 8 છે માટે 3 અંકો લીધેલા છે કે એકમ, દશક અને 100. તો આપણે જોઈએ કે એકમ, દશક અને 100 એટલે કે 128ને 8 વડે આપણે નિશેષ ભાગીએ તો કે 8 × 8 − 4 = 8 = 6 = 48. તો 100 આવ્યા, તો આપણે એને નિશેષ જે છે એ ભાગી શક્યા. તો આ એકમ, દશક અને 100 ત્રણેય અંકો વડે બનતી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ તો તે સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકાય છે. ત્યાર પછી આપણને 9ની વિભાજ્યતાની ચાવી. તો કે 9ની વિભાજ્યતાની ચાવી આપણને શું કહે છે? જેવી રીતે 3ની વિભાજ્યતાની ચાવી છે એવી જ રીતે 9ની વિભાજ્યતાની ચાવી છે. તો 9ની વિભાજ્યતાની ચાવી આપણને એવું કહે છે કે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આપણે 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. અંકોના સરવાળાને કેટલા વડે? અહીંયા 3 છે એવી જગ્યાએ 9ની વિભાજ્યતાની ચાવી આપણને આવે તો 9 લખી શકીએ. તો 9ની વિભાજ્યતાની ચાવી આપણને સરળતાથી કે 9ની વિભાજ્યતાની ચાવી કે સંખ્યાના અંકોના સરવાળે 9 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકીએ છીએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ 27. તો 27નો અંકનો સરવાળો 2 + 7 એટલે કે 9. તો 9ને આપણે 9 ભાગ્યા 9, તો 1 જે છે જવાબ આપણને મળે છે અને શેષ જે છે એ 0 મળશે. તો એ 9ની વિભાજ્યતાની ચાવી એ 3ના વિભાજ્યતાની ચાવી છે એની જેમ જ સેમ છે. ત્યાર પછી આપણે 10ની વિભાજ્યતાની ચાવી લઈએ. તો 10ની વિભાજ્યતાની ચાવી એવું કહે છે કે સંખ્યાના એકમનો અંક 0 હોય તો આપણે તે અંકને 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ 10ની વિભાજ્યતાની ચાવી જે છે આપણને શીખી શકીએ છીએ. જે 5 અને 10ની ચાવી જે છે એ સેમ છે કે એકમનો અંક જે છે એમાં 5 હોય અને 10ની અંદર માત્ર 0 લેવાની છે. 0 વડે આપણે જે સંખ્યાના
एकमना अंक में शून्य हो तो ये संख्या ने अपने दस वड़े निशेष भांगी सकीए छे। तो आ चावीओनो अपने ज्यारे उपयोग करवानो थाय त्यारे आ चावीओ जे छे बधी आपणने आवडवी जोईए। तो आ लेक्चर्स में आपणे जे चावीओ शीखा ए बधी एच डब्ल्यू नी अंदर तमारे लखवानी छे। एच डब्ल्यू नी अंदर बे थी दस सुधीनी एमां सातनी चावी नहीं आवे, तमारे सातनी चावी शीखवानी नथी। सात सिवायनी, सात सिवायनी बे थी दस सुधीनी चावीओ जे छे विभाज्यतानी ए तमारे एच डब्ल्यू नी अंदर लखवानी रहेशे। हवे एक आपणे जोईए कि अग्यारनी चावी, तो अग्यारनी चावी आपणने शुं कहे छे, तो कि अग्यारनी विभाज्यतानी चावी आपणने એવું કહે છે અગિયાર ની વિભાજ્યતાની ચાવી જે છે એ સેજ અલગ છે કે જો સંખ્યાના જમણી બાજુના અંકો જમણી બાજુથી એકી એટલે કે એક મૂકી અને એક એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકો આ બંનેનો સરવાળો સ્થાનના અંકોનો તફાવત છે। જો હવે તફાવત એટલે કે બાદબાકી, તફાવત શું આવે? અગિયાર। તફાવત અગિયાર અથવા શું આવે? શૂન્ય। આ તફાવત જે છે શૂન્ય અથવા અગિયાર હોય અથવા અગિયારનો ગુણક એટલે કે અગિયારનો અવયવી હોય, અગિયારનો શું હોય? અવયવી, અગિયારનો ગુણક હોય તો તે સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે। તો અગિયારની વિભાજ્યતાની ચાવી આપણને એવું કહે છે કે જમણી બાજુથી એકી સ્થાનના અંકો અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકો એ બંનેનો આપણે તફાવત લેવાનો છે અને એ તફાવત આપણને અગિયાર અથવા શૂન્ય અથવા અગિયારનો ગુણક એ મળે તો આપણે એને અગિયાર વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો એના માટે આપણે ઉદાહરણ એક લઈએ કે છ લાખ ઓગણચાલીસ હજાર બસો અને દસ। તો અહીંયા જો તમને જમણી બાજુથી જે અંકો છે એ અંકો આપણે લઈએ કે એક મૂકી અને એકનો આપણે સરવાળો કરવાનો છે એટલે કે તો આ અંકોનો સરવાળો છે એ આપણને અગિયાર મળે છે। તો આ સંખ્યા જે છે એ સંખ્યાને આપણે અગિયાર વડે નિશેષ ભાગી શકીએ છીએ। તો આપણને અહીંયા અગિયારની ચાવી જે છે એની અંદર આપણને અગિયાર અથવા તો શૂન્ય અથવા એની અગિયારનો અવયવી એટલે કે એનો ગુણક એ મળે તો આપણે અગિયાર વડે એને નિશેષ ભાગી શકીએ છીએ। તો આ રીતે આપણે એના
विभाज्यता चावीनो उपयोग करी अने संख्याओने से आपणे केटला वडे निशेष भागी शकाय, कई कई संख्याओने कया अंक वडे निशेष भागी शकाय ए आपणे शीखी शकीए छीए। हवे तमने स्वाध्याय 3.3 नी अंदर ना कोष्टको जे छे ए आपणे नेक्स्ट एटले के आवता लेक्चर्स नी अंदर जोईशुं। जो वीडियो गमे तो लाइक करो, शेयर करो और SGS चैनल ने सब्सक्राइब करो। जय स्वामीनारायण।